ચૂંટણીના બ્યુગલ માર્ચ એપ્રિલમાં ફૂંકાવાની તૈયારીમાં છે, ત્યારે ભાજપ કોંગ્રેસ પક્ષ લોકોના મિજાજ પારખી ઉમેદવારોની પસંદગી કરવાના છે, ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં પોરબંદરની સીટ માટે લડવા ભાજપ કોંગ્રેસના મુરત્યાઓ પોતપોતાના ચોકઠા ગોઠવી રહ્યા છે. તો બીજી તરફ રેશમા પટેલે પણ પોરબંદર બેઠકથી લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી. એટલે મોટી સંખ્યામાં લખજો અને બધા એકવાર યુનાઇટ થઈને ત્યાં આવજો, એક કાર્યક્રમ આપો. અને ઈ પહેલા પણ 5-6 ભલે આપણે એ લોકોને એવું હશે કે આંદોલન કરીને જક લેશે, તો આપણે શાંતિથી અલગ અલગ તમારા ખેમામાંથી થોડાક બહેનો ને થોડાક ભાઈઓ આવીને એકવાર રૂબરૂ પણ મળી જાઓ, તો ખબર પડે કે એના જવાબ શું છે. હેરાન કરવામાં આવે, કહેવાય છે કે સમાન કામ સમાન વેતનની વાતો કરવામાં આવે, પરંતુ ક્યાંય થતું નથી. એટલે હવે વધારે તો હું કહીશ નહીં, તમારી લડાઈમાં તમારા જોડે છું. રાજકીય રીતે, સામાજિક રીતે અને આંદોલનની રીતે, દરેક રીતે હું તમારી જોડે ખભે ખભો મિલાવીને ઊભી છું. આપણો પ્રથમ પ્રયાસ એવો જ હશે કે આપણે માંગીએ ને લોકો આપી દે, અને જો ન માને તો પછી આપણે છીનવવાની તાકાત રાખવાની છે, આખું મારી સાથે લડવાનું છે. અને જ્યારે નારીઓ ભેગી થાય ને ત્યારે એમાં કંઈ ઘટે જ નહીં, આ વાસ્તવિકતા છે. કહેવાય છે ને, કોમલ હે કમ જોર નહીં, શક્તિ કા નામ હી નારી હે. એટલે નારીઓનો ઇતિહાસ પણ બોલે છે ઘણી બધી. ઝાંસીની રાણીથી લઈ ઇન્દિરાબેન ગાંધીને તમે લઈ લો, કે કલ્પના ચાવડાને લઈ લો, કે અસંખ્ય એવી મહિલાઓની ગાથાઓ આપણી સામે છે કે જેણે જ્યારે જ્યારે સંકટ આવ્યું છે ત્યારે તલવાર ઉઠાવી છે અને એક ઘાને બે કટકા કરવાની તાકાત રાખી છે. આપણો ઇતિહાસ બોલે છે.